નમસ્તે મિત્રો ટ્રુ ઇન્સ્પિરેશન સિરીઝ ની અંદર ફરીવાર આ બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે રીતે આ બધા જ મિત્રો જાણો છો 12th નું રિઝલ્ટ ડીકલેર થયું છે 10th નું પણ રિઝલ્ટ ડીકલેર થયું છે બધા જ બોર્ડના વિદ્યાર્થીઓની પાસે કે અત્યારે રિઝલ્ટ આવી ગયું છે પણ આ ઇન્ટરવ્યુ આપણે જે અત્યારે કરી રહ્યા છે ગોહિલ પ્રાચી સાથે ચર્ચા કરવાની છે અને આ પ્રાચી સાથે ઇન્ટરવ્યુ કરવાનો હેતુ અને પર્પસ ફક્ત એટલો છે જેમને 12th સાયન્સ ની અંદર જે રિસેન્ટલી રિઝલ્ટ ડીકલેર થયું છે આપણે હમણાં જ ગુજકેટની અંદર વન ટ્વેન્ટી આઉટ ઓફ વન નું પણ સરસ મજાનું ઇન્ટરવ્યુ જોયું એવી જ રીતે આ ગોહિલ પ્રાચીનું જે ઇન્ટરવ્યુ છે સુરતની અંદર ફર્સ્ટ રેન્ક જેમને પ્રાપ્ત કર્યો છે ટ્વેલ્થ સાયન્સની અંદર માંથી એટલે કે ફાઈવ માંથી ફોર સેવન્ટી એટ ચારસો અઠ્યોતેરનો જેમને સ્કોર કર્યો છે એટલે ખાસ એવા વિદ્યાર્થીઓ જે અત્યારે બોર્ડની અને સાથે સાથે ગુજકેટ અને નીટની જે તૈયારી કરી રહ્યા છે ની અંદર જેમણે પ્રવેશ લીધો છે અથવા તો ઇલેવન્થમાંથી જે ટ્વેલ્થમાં આવ્યા છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે ઇન્ટરવ્યુ ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે

અને તપોવન વિદ્યાલયની અંદર હું સ્ટડી કરતી હતી અને હાલ અત્યારે નીટના ક્લાસીસ ની બધું પણ તપોવનની અંદર ચાલે છે બરાબર છે હું સુરતમાં અમરોલીની અંદર હું રહું છું અને બરા છે તપોવન વિદ્યાલયમાં સ્ટડી કરતી હતી મારા મધર હાઉસવાઇફ છે અને મારા પપ્પા ટેલર છે બરાબર છે એટલે મિત્રો અહીંયા એક આપણે સમજી શકીએ છીએ કે એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી દીકરી પણ સુરતની અંદર ફોસ્ટ રેન્ક પ્રાપ્ત કરીને ગુજરાતમાં પણ ખૂબ સારું એવું પરિણામ જે સાબિત કરી શકે છે તો જે વિદ્યાર્થીઓ અત્યારે સાયન્સની અંદર અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ પણ ઇન્ટરવ્યુ જોયા પછી તમે પણ એક ડ્રીમ બનાવી શકો છો તમે પણ એક સ્વપ્ન બનાવી શકો છો પ્રાચી તારું જે પરિણામ આવ્યું છે પાંચસો માંથી ચારસો ઇઠ્યોતેર જે તારો સ્કોર થયો છે એ સ્કોર વિશે અથવા તો આચીવમેન્ટ પ્રાપ્ત કરવા વિશે સુરતની અંદર ફોસ્ટ નંબર તારો જે આવ્યો છે આ જલવંત સફળતા પાછળ કયા કારણો જવાબદાર છે જો તું એ વાત કરે તો મારી આ સક્સેસ કે અચીવમેન્ટ પાછળ હું મારા પેરેન્ટ્સ છે મારા મધર ફાધર દાદા દાદી અને મારા બ્રધર છે સિસ્ટર છે મોટા પપ્પા મોટા મમ્મી અને મારી સ્કૂલની જે મેનેજમેન્ટ સિસ્ટમ છે મારી ફેકલ્ટી છે એ બધાનું હું આમાં વધારે રોલ ડિસ્પ્લે કરવા માંગીશ બરાબર છે અને ખાસ કરીને સંસ્થા છે

અમરોલી રહેતી હતી એટલે આવા જવામાં હું બીઆરટીએસ યુઝ કરતી હતી ટ્રાવેલિંગ એના માટે એટલે મેજર મારે એવું મોસ્ટલી થતું કે એક કલાક આવવાની ને એક કલાક જવાની બગડતી ટાઈમ હોય તો મારે સાત વાગે નીકળવું પડે પાંચ વાગે છૂટ્યો તો અમે છ વાગે પહોંચે તો ત્યારે છ થી તે નવ જે સ્કૂલમાં ચાલે છે ડેલીનું ડેલી હું ઈ કવર કરી લેતી હતી ઓકે એને રિલેટેડ થોડી ઘણી એમસીક્યુ પ્રેક્ટિસ છે તો એ બધું અને સવારે હું ઉઠતી હતી ત્રણ વાગે અને ત્રણ થી સાડા છ સુધી એ રીતનું મારું રોજનું રીડિંગ રહેતું કે ઘરે આવીને જે ડેલીનું ચાલે છે ઈ કવર અપ કરવાનું લખવાની હેબિટ રાખવાની અને સવારમાં એક દિવસ થી એક દિવસ અમારે એવી રીતે પાર્ટ ટેસ્ટ ને રાઉન્ડ ટેસ્ટ ને એવી રીતે હોય તો એની પ્રિપેરેશન હું સવારે કરતી હતી રાઈટ એટલે ક્યાંક જોવા જઈએ તો મોર્નિંગમાં તારું ત્રણ વાગ્યાથી જ શેડ્યુલ શરૂ થઈ જતું હા એટલે ત્રણ થી સાડા છ સુધી એટલે ત્રણ સાડા ત્રણ કલાક મોર્નિંગની અંદર અને સ્કૂલ જ્યારે છૂટી જાય છે પાંચ વાગે અને પછી પાંચ થી છ જે ફ્રેશ ટાઈમ થયા પછી છ થી નવ એટલે ત્રણ કલાક અહીંયા તો ફૂલ ડે સ્કૂલ સિવાય છ કલાક એવરી ડે ની તારી મહેનત થતી હતી પાછી બરાબર છે અને આ મહેનત પાછળ તારું કોઈ ટાઈમ ટેબલ કેવું તે અગાઉથી ફિક્સ બનાવેલું જ હોય કે કેવી રીતે હોય છે ના શિડ્યુલ તો મને જે પ્રમાણે ગમતું એ પ્રમાણે હું વર્ક કરતી ઓકે ઘણી વાર એવું થતું કે મતલબ સ્કૂલમાં જે પ્રમાણે વર્ક આપતા કમ્પ્લીટ કરવા માટે કે એમસીક્યુ છે કે કોઈ પણ પાર્ટ ટેસ્ટ છે તો એ પ્રમાણે હું વર્ક કમ્પ્લીટ કરતી હતી અને બાકીનું તો જે રોજનું ડેલીનું ચાલે છે એ કવર અપ કરવાનું અને ડેલી એક્ઝામ હોય એમ એલટી છે ને આ તે એવી રીતે એટલે એની પ્રિપેરેશન ને એવું ચાલતું ઓકે સો મિત્રો અહીંયા એક વાત તમે ખૂબ સારી રીતે સમજી શકો છો કે જે વિદ્યાર્થીઓ સાયન્સની અંદર સ્ટડી કરી રહ્યા છે એમણે સ્કૂલ અને કોચિંગ સિવાય અથવા તો તમારો જે સપોઝ તમે હાફ ડે સ્કૂલમાં હોવ તો હાફ ડે કોચિંગમાં જતો હશે અથવા તો ફૂલ ડે કોઈ સ્કૂલ સિસ્ટમથી તમે ચાલી રહ્યા હોય પણ સ્કૂલ સિવાય તમારી સેલ્ફ સ્ટડી ફાઇવ ટુ સિક્સ આરની હોવી ખૂબ જરૂરી છે પ્રાચીના કેસમાં પણ આપણે જોયું ને આગળ પણ જેટલા આપણે સક્સેસફુલ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ જોયા છે એમાં પણ ક્યાંક પાંચથી છ કલાકની મહેનત થતી હતી આ તમારા ટાઈમ ટાઈમટેબલમાં હોવું ખૂબ જરૂરી છે તૈયારી આપણી ન થતી હોય માન કે કોઈ દિવસ એવરી ડે છ કલાક નું આપણે પ્લાનિંગ કર્યું છે પણ કોઈ દિવસ આપણો મૂડ ન હોય મૂડ ઓફ હોય કોઈ બીજી કોઈ ચેલેન્જ હોય અને આપણે પ્રોપર પ્રિપેરેશન ન કરી શકીએ આવું પણ ક્યારેક થતું હોય એ સમયે તું શું કરે મારી સાથે પણ ઘણી બધી વખત એવું થતું કે શિડ્યુલ પ્રમાણે ડેલીનું રિવિઝન મારે છૂટી જતું હતું અમુકવાર તો હું સર ટીચરને કે એમને મળતી મારી પ્રોબ્લેમ શેર કરતી કે મતલબ મને આ રીતનું ટેન્શન આવી જાય છે કે આ રીતે મારો ટાઈમ વેસ્ટ થાય છે તો મારી સ્ટડી એનાથી ઇફેક્ટ થાય છે તો સર ટીચર મને ગાઈડ કરતા બરાબર છે અને એ પ્રમાણે વર્ક કરતે રાઈટ છે એટલે તમારો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું શેરિંગ તમારા ટીચર્સ સાથે અથવા તો તમારા પેરેન્ટ્સ સાથે અથવા તો તમે જે પણ ક્યાંક ટ્રસ્ટ કરી રહ્યા છો તમને એવું લાગે છે કે મને એક્સેસ મળશે સોલ્યુશન મળશે કેમ કે જો એ પ્રોબ્લેમ પ્રાચીય બહુ સરસ મજાનો પોઈન્ટ કીધો છે કે આ જ પ્રોબ્લેમને જો એ શેર ન કરે તો સોલ્યુશન ન મળે ને સોલ્યુશન ન મળે તો અલ્ટીમેટ રિઝલ્ટ પર ઇમ્પેક્ટ થાય છે ઘણા ટોપર સ્ટુડન્ટ્સ આ શેર ન કરવાને લીધે એમનું રિઝલ્ટ ક્યાંક 5 10% ડાઉન કરતા હોય છે તો આ પણ વિદ્યાર્થી મિત્રો આપ ખૂબ સરસ રીતે પ્રાચીએ જે ટિપ્સ આપી છે એને ચોક્કસથી ધ્યાનમાં રાખી શકો છો પ્રાચી ઘણી વખત આ ટેકનોલોજીના જમાનામાં અને તમારી જે બેચ છે આ પ્રાચી તો ઇલેવન્થની અંદર તમે ફૂલ ઓફ કોવિડની અંદર ઓનલાઈન એજ્યુકેશન લીધેલી આ બેચ છે એટલે ઇલેવન્થ નો જે બેઝ છે એને પણ સાથે સાથે ટ્વેલ્થમાં થોડો કવર કરવાનો તો આ બધું કેવી રીતે મેનેજ તમે કરતા હતા કોવિડના કારણે આખું ઇલેવન્થ ઓનલાઈન ટ્વેલ્થ અમારું અડધું ઓનલાઈન હતું એના કારણે ઇલેવન્થ નો વીક હતો પણ ઓનલાઈનમાં પણ અમારે ઝૂમ મિટિંગ એવું બધું ચાલતું તો હું હંમેશા એવી ટ્રાય કરતી કે જેટલા બને એટલા કન્સેપ્ટ ક્લિયર થાય અને જે પ્રમાણે મને ગાઈડન્સ આપતા ફેકલ્ટી એ પ્રમાણે હું વર્ક કરતી અને મેઇન વસ્તુ સાયન્સમાં એ છે કે તમને કન્સેપ્ટ સમજમાં આવવો જોઈએ ઓકે તમે જ્યારે કોન્સેપ્ટને સમજો છો તો જ તમે ખૂબ સારી રીતે આગળ જઈ શકતા હોવ છો અત્યારે પ્રાચી ખૂબ સારી રીતે નીટની પણ પ્રેપરેશન કરી રહી છે અને નીટની અંદર પણ આવી જલવંત સફળતા પ્રાપ્ત કરવા માટેના પૂરતા પ્રયત્નો સંસ્થા દ્વારા અને પ્રાચી દ્વારા અત્યારે ક્યાંક થઈ રહ્યા છે પ્રાચી જો વિદ્યાર્થીઓ અત્યારે જે સાંભળી રહ્યા છે આ ટેકનોલોજીના જમાનાની અંદર મોબાઈલની અંદર ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટા ટિકટોક અને તમારે જે બહેનો છે તો અમારે અનુપમાના ખૂબ બધા ચાહકો બેનો હોય છે તો આ જે આખી પ્રોસેસ છે આનાથી તમે કેવી રીતે બચતા હતા મારા ઘરે છેલ્લા પાંચ થી છ વર્ષથી ટીવી નથી અને હું ટીવી લેવા પણ નથી દેતી મને ખબર છે કે મારા ભાઈ બેન નાના છે છતાં હું એ લોકોને પણ ટીવી થી દૂર રાખું છું ટીવી ની બધી વસ્તુથી મારા મારી પાસે પર્સનલ ફોન છે પણ છતાં વોટ્સએપ સિવાય કોઈ સોશિયલ મીડિયા હું યુઝ નથી કરતી કેમકે એ બધા એક મેજર રોલ પ્લે કરે કે આપણો ટાઈમ વેસ્ટ કરવામાં એક ચાલુ કરો તો આપણને ખબર ન પડે પછી કોઈ પણ હોય

આ પ્રાચી અને અન્ય ટોપર્સની પણ જોવા જઈએ તો વોટ્સઅપ અત્યારે કોમનલી એટલા માટે યુઝ થતું હોય છે કે સર ટીચર સાથે ડિસ્કશન માટે ડાઉટ સોલ્વિંગ માટે અથવા તો ફ્રેન્ડ સર્કલ સાથે ગ્રુપની અંદર તમે એ તમારા કોઈ ટોપિકને લઈને તમારા ડાઉટ સોલ્વિંગ કરી શકો એ હેતુથી તમે સોશિયલ મીડિયાનો કેટલો પ્રોપરલી યુઝ કરો છો એના ઉપર જ આધાર છે કે તમે સોશિયલ મીડિયાને કાલે યુઝ કરશો કે સોશિયલ મીડિયા તમને યુઝ કરશે સો પ્રાચીની જેમ તમે પણ ખૂબ સારી રીતે જો સ્ટ્રેટેજી અને ટીપ્સના આધારથી જશો તો તમે પણ જલવન સફળતા પ્રાપ્ત કરી શકશો પ્રાચીન મોટાભાગે અમુક જે વિદ્યાર્થીઓ હોય છે ખાસ તો જ્યારે મધ્યવર્ગીય પરિવારમાંથી આવે છે તો અમુક અમારે મિત્રોનું એવું માનવું હોય છે કે ભાઈ આપણું તો બેકગ્રાઉન્ડ વીક છે અમે તો મેડલ ક્લાસમાંથી આવીએ છીએ મધરફાધર ભણેલા નથી સપોર્ટ નથી ભાઈ બહેનનો સપોર્ટ નથી અમારા પરિવારમાં હું ફર્સ્ટ છું ઘરે બહુ ડિસ્ટર્બન્સ થાય છે મને કોઈ સમજી નથી શકતું પરિસ્થિતિ બહુ વીક છે અને એટલા માટે ક્યાંક મારી તૈયારી નથી થતી તો આવી પરિસ્થિતિમાંથી તું પણ પસાર થઈશ તો એના માટે તું વિદ્યાર્થીને શું કહીશ નાની મોટી પ્રોબ્લેમ્સ તો બધી વસ્તુમાં આવતી જ હોય રાઈટ પણ એને આપણે ટેકલ કરવી ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ યસ કે અમારે પણ એવું થતું કે અમારે આટલું બધું દૂર હતું ઘણીવાર ચોમાસું આ તે પાણી ભરે જતા છતાં હું એક પણ દિવસ સ્કૂલમાં રજા ન પાડતી અને ટાઈમ ને એવું ઘણું બધું વેસ્ટ થતું તો એટલીસ્ટ અમે બીઆરટીએસ સ્ટેશને બેસતા હોય ત્યારે બસની અંદર ટ્રાવેલ કરતા હોય ત્યારે ત્યારે પણ અમે રીડિંગ કરતા રાઈટ એટલે મળેલો જે સમય છે એ જે ગેપ છે એ ગેપને તમે કેટલું પ્રોપર ફિલ કરી રહ્યા છો એના ઉપર આધાર છે કે તમે સફળતા મેળવશો કે નહીં પ્રાચી મોટાભાગે જ્યારે વિદ્યાર્થી તૈયારી કરતા હોય છે વર્ષની શરૂઆત થાય ત્યારે તો ઉત્સાહ હર કોઈ વિદ્યાર્થીને હોય છે એટલે અત્યારે તો અમારે અમુક મિત્રો આઠ આઠ કલાક તૈયારીઓ કરતા હોય છે એટલે આપણને એમ થાય જો આમ તૈયારી કરશો તો સ્કોર વધવા નહીં દે કોઈ પાછળ પણ ધીમે 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 એ ઉત્સાહ ક્યાંક ઓછો થતો હોય છે કોઈ ટફ ચેપ્ટર આવે કોઈ ટફ ટોપિક આવે વારંવાર સમજવા છતાં એ ન સમજાતું હોય અને પછી ઘણા વિદ્યાર્થીઓ એમને છોડી દેતા હોય છે અઘરું છે ટપ છે યાદ નહીં રહે મારાથી આ ન થાય મને પોસિબલ નથી લાગતું આવો ઘણા ચેપ્ટર ઘણા ટોપિકનો સામનો તારીખ પણ થયો હશે એ સમયે તું શું કરતી મારી સાથે પણ ઘણી બધી વાર એવું થાતું કે અમુક ટોપિક કે અમુક કન્સેપ્ટનું રીડ કરતી બે ચાર વાર રીડ કરતી એક બે વાર હું કદાચ સર ટીચર પાસે જઈને સોલ આઉટ પણ કરાવતી તો પણ મને એટલું સેટિસ્ફેક્શન ન થાતું મને એમ થતું કે બસું આ વસ્તુ સ્કીપ કરી દઉં તો હું ઈ પ્રોબ્લેમ પણ અમારી ફેકલ્ટી સાથે શેર કરતી તો ત્યારે એ મને એવું રિયલાઇઝ કરાવતા કે મને એવું લાગે કે હવે મારાથી નહીં થાય તો મને કાયમ ફેકલ્ટી રિયલાઇઝ કરાવતા કે નહીં યસ યુ કેન ડુ ઇટ ઓકે મને મારા મધર પણ કાયમ એવી રીતે સપોર્ટ કરતા એમ કે તું ટેન્શન ન લે બરાબર છે અને ખાસ મોટી પ્રોબ્લેમ આવે તો એને ફોકસ નહીં કરવાનું ફોકસ ઓન ગોલ બરાબર છે અને ખૂબ સરસ પ્રાચીતે વાત કરી છે ગોલ ને લઈને તો તારો ગોલ મેઈનલી વર્ષની શરૂઆતથી તે બનાવેલો અને બનાવેલો તો એ શું હતો ઈ મારી 10th થી બર્નિંગ ડિઝાયર હતી કે 10th માં મારે 90.83% પર્સન્ટ જ હતા રાઈટ ને એવન હતો પણ ઈ મને જોઈએ એવો ન ઓકે એટલે જાર થી મે 11th લીધું ત્યાર થી મારી એવી બર્નિંગ ડિઝાયર હતી કે નહીં પેલો ફોટો મારો હોય બરાબર અને જે કાયમ મને મોટિવેટ રાખતું રાઈટ એટલે મારે પણ ની અંદર મારે પણ એ બેનરની અંદર મારે પણ એ સંસ્થાની એડવર્ટાઇઝની અંદર મારો ક્યાંક ફોસ ફોટો એ સોશિયલ મીડિયા પર હું ભલે પ્લેટફોર્મ પર ન હો પણ એ પ્લેટફોર્મ પર મારો ફોટો હોય આવી બર્નિંગ ડિઝાયર એક ચાહ એક ઈચ્છા એક ગોલ જે સતત પ્રાચીને ક્યાંક ધક્કો આપતી ક્યાંક પુશ કરતી અને એના કારણે આજે ખૂબ સારી સફળતા પ્રાચી હાસિલ કરી છે પ્રાચી ઘણી વખત જે આપણો ગોલ છે એ ગોલ પર આપણે પ્રશ્ન થતા હોય જ્યારે આપણે સફરની શરૂઆત કરીએ વચ્ચે આવે ડાઉટ થાય ક્યાં થશે કે નહીં મારાથી એવન આવશે કે નહીં હું રહી તો નહીં જાઉં ને હું કરી તો શકીશ ને તો આવા આવા પ્રશ્નો આવે ત્યારે તું કેવી રીતે સ્ટ્રોંગ રહેતી આમાં મેઇન વસ્તુ એ જ છે કે આપણે આપણી પ્રોબ્લેમ શેર કરવી જોઈએ યસ જો તમે પ્રોબ્લેમ શેર કરો છો તો એનું સોલ્યુશન આવશે ને બરાબર એટલે મારી સાથે ઘણી બધી વાર એવું થાતું મને પણ એવું લાગતું કે સ્કૂલની ડાઉન ટેસ્ટ ને એવું બધું હું આપતી તો મને એમ થાતું કે નહીં મારે તો એવન પણ નહીં આવે એવું મને પણ થતું તો હું અમારા ગુંજન સર છે કે ઉપાસના મેમ છે કે ઓલ ઓવર કોઈ પણ ફેકલ્ટી છે તેમની પાસે હું જાતી ને એમને મારી પ્રોબ્લેમ શેર કરતી કે સર મને એવું લાગે છે કે હવે મારાથી નહીં થાય તો સર એમ કેતા કે યસ યુ કેન ડુ ઇટ બસ તું ખાલી કરતી જ થઈ જશે ને એ લોકો જે પ્રમાણે કહેતા એ પ્રમાણે હું વર્ક ને એવું કરતી તો ઘણી બધી વાર એવું મોટિવેટ થતું પછી આપણે એવું વિચારતા કે નહીં ખાલી મહેનત કરો મહેનત કરો એટલે ફળ મળે જ તે બરાબર છે

જો તમે લાગ્યા રહો સતત અને સતત એક ડગલું ભરો બીજું ડગલું ભરો નિયમ તો એક જ છે કે એક ડગલું આગળ ચાલો અને આ કેટલા ડગલાઓની યાત્રા થઈ જાય એમની આપણને પણ ખબર નથી રહેતી એવી જ સફળતા પ્રાચીએ પ્રાપ્ત કરી અને સમગ્ર સુરતની અંદર ફર્સ્ટ નંબર જ્યારે પ્રાપ્ત કર્યો છે પ્રાચી છતાં પણ ઘણી વખત જે મોટિવેશનનો જે સોર્સ છે મેઇન મોટિવેશનનો સોર્સ તારા માટે શું રહેતો હતો મોટિવેશનનો સોર્સ એટલીસ્ટ નાના પેરેન્ટ્સ અને નાની ફેકલ્ટી કે મતલબ હું થી હતી ત્યારથી નાના જે અમારા સર ટીચર હતા જૂના એ લોકોને પણ એવું કે નહીં તાચી કરી દેશે બરાબર છે ને બધા મારી ઉપર એટલો બ્લાઇન્ડ ટ્રસ્ટ કરતા એટલે મને કાયમ એવું ફીલ થતું કે નહીં બધા મારી ઉપર આટલો બ્લાઇન્ડ ટ્રસ્ટ કરે છે તો હું એટલીસ્ટ એમનો ટ્રસ્ટ ક્યારેય ન તોડી શકું સર ટીચરનો સંસ્થાનો જે વિશ્વાસ છે તમારા ગોલની દિશા સુધી તમને કદમ ભરાવા માટે મજબૂર કરે અને આવું જ બળ એ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે તમારા પેરેન્ટ્સના ટીચરના ફ્રેન્ડ સર્કલના બ્રધર્સ સિસ્ટર આડોસ પડોશ કોઈ પણ વ્યક્તિની વાત વિચાર દ્વારા એ પ્રાપ્ત થતું બળ તમને તમારા ગોલની દિશા સુધી આગળ લઈ જતું હોય છે અને એવી જ વાત સરસ મજાની પ્રાચી પણ ક્યાંક કરી છે પ્રાચી સાયન્સની અંદર વિદ્યાર્થી જ્યારે પ્રવેશ લે છે ઇલેવન્થમાં અથવા તો ઇલેવન્થમાંથી જયારે ટ્વેલ્થમાં આવે છે અને ખાસ બારમાના જે વિદ્યાર્થી છે એની ચેલેન્જ એટલી વધી જતી હોય છે કે બોર્ડ પણ કવર કરવાનો બુજકેટ પણ કવર કરવાનું અને સાથે સાથે જેડબલ કે નીટનું પણ એ લઈને ચાલવું પડતું હોય છે તો આને કેવી રીતે મેનેજ કરવું એમાં મેઇન વસ્તુ એ છે કે હવે ત્રણેયમાં સબ્જેક્ટ સેમ બાયોલોજી ફિઝિક્સ કેમિસ્ટ્રી અથવા મેથ્સ વાળા મેથ્સ અને બધાનો બેઝ એક જ છે એની છે એનસીઆરટી એટલે જો તમારું બોર્ડ સ્ટ્રોંગ છે તો ડેફિનેટલી ગુજકેટની નીટ થઈ જ જવાનું છે બરાબર બોર્ડ જ સ્ટ્રોંગ નથી ને તમે નીટ ને ગુજકેટની પાછળ દોડો છો તો રાઈટ એટલે એ બંનેનો જે બેઝ છે બોર્ડ છે એનસીઆરટી છે કોન્સેપ્ટ છે અને આ ક્લેરિટી જો તમને આવી જાય તો ગુજકેટ અને જેડબલ નીટ પણ તમે ખૂબ સારી રીતે કરી શકો છો પ્રાચી તારો ગુજકેટ ની અંદર સ્કોર શું હતો એકસો રાઈટ એકસો અગિયાર પોઈન્ટ પચાસ એટલે એમાં પણ ખૂબ સારો એવો સ્કોર કર્યો છે અને અત્યારે હવે નીટ ની ખુબ સારી રીતે તૈયારી પણ પ્રાચી ક્યાંય કરી રહી છે નીટ અત્યારના સમયમાં નીટ ની જે પ્રાચી તું પ્રિપેરેશન કરી રહી છે અત્યારના સમયમાં તારું શેડ્યુલ શું છે મોર્નિંગ ટુ નાઇટ અત્યારે મારું સેમ શેડ્યુલ સવારના ત્રણ થી રાતના નવ સુધી ફિક્સ અને

હા મારે પણ ફ્રેન્ડ સર્કલ હતું અને અમે કાયમ ગ્રુપમાં ને એવી રીતે એમસીક્યુ સોલ્વ કરતા બધા સપોર્ટ કરતા ઇવન અમારી એક કલાકની જે અમારી ફૂલ ડે સ્કૂલમાં જે બ્રેક આવતી તો એને પણ અમે સારી રીતે યુટિલાઈઝ કરતા કે જેવી રીતે કેમિસ્ટ્રી છે તો એમાં સ્ટ્રક્ચર ને એવું બધું આવે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ આ તે એ બધા સ્ટ્રક્ચર ડ્રો કરવા પછી અમે જ્યારે જમતા હોય તો ત્યારે અમારું ફ્રેન્ડ સર્કલ બાકી બધી વાતો કરવાની જગ્યાએ અમે ક્વિઝ કરતા બરાબર કે અમે જે રીડ કર્યું છે કે ઇલેવન્થ નું છે કે ટ્વેલ્થ નું એ કોઈ મેટર નથી પણ અમે ક્વીઝ કરતા એકબીજાને બીજા ક્વેશ્ચન આન્સરિંગ કરતા શીખવાડતા શીખતા રાઈટ એટલે આજે ગ્રુપ ડિસ્કશન છે અને ગ્રુપ ડિસ્કશનમાંથી તમે જે લર્નિંગ લો છો એ તમને લાંબા સમય સુધી યાદ રહી છે ને મે બી સમટાઈમ એ પરીક્ષામાં કોઈ ક્વેશ્ચન પૂછે ને ત્યારે તમને ગ્રુપ ડિસ્કશન કરેલું હોય ને એ પિક્ચર સીધું યાદ આવે કે હા જો મારા ફ્રેન્ડ સાથે આ ડિસ્કશન થયેલું મેં આ પોઈન્ટની ચર્ચા કરેલી એટલે તમને ક્લિક થાય એટલે જે બી આવશે કે ડી આવશે આ જે કન્ફ્યુઝન છે ને એ ક્લેરિટી તમારું ગ્રુપ ડિસ્કશન આપતું હોય છે પણ અહીંયા ગ્રુપ પ્રોપર હોવું જરૂરી છે પછી ગ્રુપમાં તમે એક જ પ્રાચી હો અને બીજી બધી પ્રાચી ન હોય તો એ સેટ ન થઈ શકે એટલે તમારા એક લેવલનું ગ્રુપ હોવું ખૂબ જરૂરી છે પ્રાચી જ્યારે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે અને આ તૈયારી દરમિયાન અમુક પાર્ટ્સ એવા પણ આવે કે જેને આપણે રટ્ટા જ લગાવવા પડે હરેક વાતની અંદર કોન્સેપ્ટ તો ન સેટ થઈ શકે અમુક વસ્તુમાં આપણે ફિક્સ એ ક્યાંક મગજની અંદર ફોર્મ્યુલા સેટ કરવી જ પડે તો આવા ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીને જે પોર્શન છે એને તું યાદ રાખવા માટે કોઈ સ્ટ્રેટેજી કોઈ ટિપ્સ અલગથી અપનાવતી હોય તો એની માટે નાની મોટી કીસ યસ ઈ ચાલી જાય બરાબર છે અને તું નોટ્સ બનાવતી અને બનાવતી તો કેવી રીતે બનાવતી હા એટલે નોટ્સ હું બનાવતી હતી અને જે પ્રમાણે કહેતા એ પ્રમાણે બનાવતી અને નોટ્સ એકદમ શોર્ટમાં બનાવવાની કે એટલીસ્ટ આપણને ક્વિક રિવિઝન માટે કામમાં લાગે રાઈટ એટલે એ બહુ સરસ મજાની વાત કીધી કે શોર્ટમાં નોટ્સ હોવી જોઈએ કેમ કે અમારે ઘણા મિત્રોની નોટ્સ જે એમાં પાછી એને નોટ્સ 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 પડે કે ભાઈ આ યાદ રાખવા માટે કઈ છે તો શોર્ટ એન્ડ તમારી એ હોવી જોઈએ સ્ટડી માટેની જે અમુક જે ફિક્સ મગજની અંદર ફોર્મ્યુલા જે સેટ કરવાની છે એના માટેની પણ સ્ટ્રેટેજી અને ટીપ્સની વાત કરી અને એન્ડમાં તને જે લાગતું હોય તારી કોઈ બી યુનિક સ્ટ્રેટેજી કોઈ યુનિક ટીપ્સ જે તું વાંચેલું યાદ રાખવા માટે અથવા તો રિવિઝન કરવા માટે યુઝ કરતી હોય કેમ કે ઘણી વખત

તો રિવિઝન ટાઈમે કે એવું નહીં કે મતલબ બસ ફટાફટ એક કલાકની અંદર ગો થ્રુ કરી લઈએ કે વાંચી લઈએ દરેકે દરેક વખતે હું વાંચતી અને દરેકે દરેક વખતે ફરી પાછો કન્સેપ્ટ સમજવાની ટ્રાય કરતી તો દરેક વખતે કંઈક નવું શીખવા મળે કે કંઈક નવું ખબર પડે કે આ તો આપણે ધ્યાન બાર વહી ગયું બરાબર એટલે દરેક વખતે ફરી પાછો કન્સેપ્ટ સમજવાની ટ્રાય રાઈટ એટલે એ કન્સેપ્ટ સ્ટ્રોંગ બને બરાબર છે અને પછી ઘણા મિત્રો જે સાયન્સની અંદર આવે છે તો એમને અલગ અલગ સોર્સમાંથી સ્ટડી કરવાની ઘણી એ આદત હોય છે પેલો સોર્સ લઈ લો પેલો મિત્રની સ્કૂલમાંથી આ મટિરિયલ્સ આપ્યું છે આ કોચિંગમાંથી આ મટિરિયલ આપ્યું છે આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે એમાંથી એમને આ મટિરિયલ્સ આપ્યું છે ને એટલું બધું એ કન્ફ્યુઝ થતો હોય વેસ્ટ ઓફ ટાઈમની એક્ટિવિટી કરતા હોય તો તું પ્રોપર કયા મટિરિયલ પર સ્ટીક રહેતી હતી પ્રોપર બધી આ જેટલી પણ એક્ઝામ છે તો એની માટે ખાલી એક જ વસ્તુ છે નીચે બેઝિક એનસીઆરટી બધા ઘણા બધા મટીરિયલ હોય છે એમાં એટલું બધું એક્સ્ટ્રા હોય છે પણ કોઈ પણ વ્યક્તિ એટલું બધું ક્યારેય કરી જ ન શકે

એ યાત્રાના આધારે એક જનરલ મોટિવેશન અને લાસ્ટમાં પોઝિટિવ મેસેજ વિદ્યાર્થી મિત્રોને આપવો હોય જે અત્યારે અગિયાર સાયન્સમાં આવ્યા છે અથવા તો અગિયારમું પૂરું કરીને બારમાં આવ્યા છે એવા તમામ વિદ્યાર્થી માટે તારો એક લાસ્ટ મેસેજ આપવો હોય તો તું શું આપીશ બધાને હું મોટિવેટ કરતા અને મારો લાસ્ટ મેસેજ આપતા એમ કહીશ કે કદાચ હું કરી શકું તો તમે બધા પણ કરી શકો એવરીથિંગ ઇઝ પોસિબલ તો મતલબ નાની મોટી પ્રોબ્લેમ કે એ બધું હોય તો એને ઇગ્નોર કરવું અને ફોકસ ઓન વર્ક મતલબ ખોટો ટાઈમ વેસ્ટ ન કરવો અને એટલીસ્ટ લાસ્ટ પોર્શનની અંદર સૂતા પહેલા એકવાર પોતાના ડે નું એનાલિસિસ કરવું કે આપણે આટલી આટલી જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે કે આ જગ્યાએ ટાઈમ વેસ્ટ કર્યું અને બીજા દિવસે વર્ક કરો કે નહીં આ વસ્તુ જે આજે ખોટી થઈ છે એ કાલે આપણે ધ્યાન રાખવાની છે એટલે ખૂબ સરસ મજાનો પોઈન્ટ લાસ્ટમાં બેને શેર કર્યો છે કે ભાઈ તમારું ડેનું જે એનાલિસિસ છે કે ક્યાં ગેપ રહી ગયો ક્યાં સ્કોપ રહી ગયો ક્યાં મારે હજી ઇમ્પ્રુવ થવાની જરૂર છે ક્યાં મારે ચેન્જ કરવાની જરૂર છે કે ઘણા વિદ્યાર્થીનું જીવન સુબે જાના સામ કોના કુછ ન પાના આવી જિંદગી જે થતી હોય છે ક્યાં વર્ષ તમારું પૂરું થઈ જાય તમને પણ ખબર નહીં રહે છેલ્લે એક જ પ્રશ્ન થશે કે યાર કદાચ જો મેં પહેલેથી તૈયારી કરી હોત તો આજે એટલી તકલીફ પીડા વેદના મારે વેપવી ન પડત આવો પ્રશ્ન તમને ન થાય એ માટેનો સતત અમારો પ્રયાસ રહેતો હોય છે અમારી ચેનલ પર તમે બધા જ મિત્રો આવ્યા અને તમે ઇન્ટ્રુનેન્ડ સુધી નિહાળ્યો એ બદલ આપણા ખૂબ ખૂબ આભારની સાથે પ્રાચી તારો પણ ખૂબ ખૂબ આભાર કે તે એટલું આ નીટની તૈયારીના વ્યસ્તતા ભર્યા સમયમાંથી સમય કાઢીને તે તારી સાથે આ જે ઇન્ફોર્મેશન છે વિદ્યાર્થીઓના હિત માટેની શેર કરી છે તપોવન વિદ્યાલય સુરતની અંદર નામાંકિત વિદ્યાલય પૈકી એક વિદ્યાલય છે આ પરિવાર પણ સતત વિદ્યાર્થીઓના હિત માટેનું કામ કરતા હોય છે એ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને પ્રાચી ને અહીંયા સુધી પહોંચાડી અને એક આજે મહેનત કરી છે અને અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ બની સકે એવી પ્રાચીન તૈયાર કરવા પાછળ જેમને યથાર્થ મહેનત ફેકલ્ટી મિત્રો પણ જે કરીશા બધાના ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ થેન્ક યુ વે મસ્ટ ટુ ஆல் ઓફ યુ આ વિડિયો આપને જો પસંદ આવ્યો હોય તમને લાગતું હોય કે અનેક વિદ્યાર્થીઓ સુધી આ પ્રેરણા પહોંચાડી શકે તો વિડિયોને જરૂરથી આપના ફ્રેન્ડ સર્કલ સુધી અત્યારે શેર કરજો વિડિયોને લાઈક કરજો અને હા હજુ પણ તમારા મગજમાં કોઈ પ્રશ્ન હોય JEE NEET બોર્ડ ફિઝિક્સ કેમેસ્ટ્રી मैथ्स બાયોલોજી તો જસ્ટ કમેન્ટ સેક્શન ની અંદર તમે ई क्वेश्चन ने लिख सको છો જેતી કરીને મે સતત એ પ્રયત્ન કરીએ કે તમારો સવાલ સવાલ ન રહે સવાલનો જવાબ આપને ચોક્કસ મળતો રહે एवरी टाइम અમને સાથે સહકાર અને એટલો પ્રેમ આપ્રયાસે બદલ આપના ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ થેન્ક યુ વેવાસ્ટ ઓલ ઓફ યુ ગોડ બles ટુ બેસ્ટ ફોર બ્રાઈટ ફ્યુચર જય હિન્દ જય ભારત